સુરતના આર્યવ્રત ફાઉન્ડેશન દ્વારા આજરોજ સુરતના અલગ અલગ વિસ્તારમાં ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. ડિંડોલી વિસ્તારમાં આવેલા સુપર પટ્ટીકમ વિસ્તારની અંદર જે લોકોને જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ તેમજ છોકરાઓ માટે સ્કૂલ બેગ તેમજ ખાદ્ય પદાર્થ વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું. આર્યવ્રત ફાઉન્ડેશનની કોરોના સમયકાળ દરમિયાન અવિરત સેવાઓ ચાલુ હતી. હંમેશા સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર આર્યવ્રત ફાઉન્ડેશન આજે ફરી સેવાના એક કાર્યમાં જોતરાયું છે અને તેની સાથે તેના સહભાગી થવા S9 ન્યૂઝ ચેનલ પણ અહીં હાજર છે. હાલમાં આપણે ઉપસ્થિત થયા છે ડિંડોલીના બોણદ ગામમાં કે જ્યાં આર્યવ્રત ફાઉન્ડેશનના જે મેઇન કરતા હતા આશુતોષ મિશ્રાજી હાલમાં જે અહીંના જે જરૂરિયાતમંદ જે વર્ગ છે તેમના માટે જ્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, ઠંડી ખરેખર જામી રહી છે ત્યારે ધાબળા વિતરણ સાથે જ નાના બાળકો માટે તેઓ સ્કૂલ બેગ વિતરણ અને જે ગરીબ છે તેમના માટે રાશન કીટ વિતરણનું પણ આયોજન કર્યું છે. તો હાલમાં આજે આપણે તેમની સાથે જોડાવા જઈશું અને આ પ્રવૃત્તિ તેઓ કેટલા સમયથી કેટલા સમય સુધી ચાલુ રાખવાના છે અને અગાઉ કઈ પ્રવૃત્તિ આવી આયોજન કરવાના છે તે જાણવાનો પ્રયત્ન કરશું. જે પ્રમાણે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે આર્યવ્રત ફાઉન્ડેશનના આશુતોષ મિશ્રાજી જે જરૂરિયાતમંદો છે તેમને ધાબળાનું વિતરણ કરી રહ્યા છે. હાલમાં આપણે ઉપસ્થિત છે ડિંડોલીના આ ગામમાં કે જ્યાંના જે જરૂરિયાતમંદો છે તેને ધાબળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આવી રીતે જ અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે આશુતોષ મિશ્રાજી, જેમણે કોરોના કાળમાં પણ ઘણી એવી સેવાકીય પ્રવૃત્તિ કરી હતી, જરૂરિયાતમંદો સુધી પોતાની મદદ પહોંચાડી હતી. ક્યાંક કોઈક અટવાયું હોય, પોતાના વતન જવા માંગતા હોય તેવાઓ માટે તેમણે સ્પેશિયલ ટ્રેનની પણ વ્યવસ્થા કરાવી હતી. તો આવા જ એક સેવાકીય આગેવાન સાથે આજે આપણે મુલાકાત કરવા જઈશું અને હંમેશા સેવાના કાર્યમાં અગ્રેસર રહેતા એવા આશુતોષ મિશ્રાજી જે પ્રમાણે આ કાર્યને કરી રહ્યા છે તેમને આપણે ચોક્કસ દિલથી બિરદાવી રહ્યા છે કે ક્યાંક કોઈ પણ વ્યક્તિ તેમને દુઃખી દેખાય તો તેઓ ચોક્કસ સેવા માટે હંમેશા તત્પર રહે છે. હાલમાં પણ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, સાથે જે બાળકો છે તેમને ક્યાંક એવું લાગે કે કોઈક બાળક છે સ્કૂલે જતું છે તો તેમના માટે તેઓ સ્કૂલ બેગ પણ તેમની સાથે જ રાખે છે, સાથે જ કોઈ કેવું ગરીબ હોય તેમના માટે તેઓ રાશન કીટ પણ રાખે છે. આવી રીતે હંમેશા સેવાના કાર્યમાં અગ્રેસર રહેનાર આશુતોષ મિશ્રાજી સાથે આજે આપણે એક મુલાકાત કરશું અને તેમની પાસેથી તેમનો આ જે સેવા પરમો ધર્મ જે તે કહેવત છે તેને તેઓ ખરેખર પોતાના જીવનમાં ઉતારી છે તેવા તેમની સાથેથી આ હેતુ પાછળનો જે હેતુ છે તે જાણવાનો પ્રયત્ન કરશું. જી મિશ્રાજી, આજ કા પૂરા કાર્યક્રમ ક્યા હૈ ઉસકી રૂપરેખા થોડી હમે સમજાઈએ. आज का अभी समझो ठंडे का टाइम आ गया है तो उसके हिसाब से हर साल हम ब्लैंकेट का वितरण करते हैं, तो ये अभी हमने कल से शुरुआत कर दिया है और ये कार्यक्रम 14 जनवरी तक 2022 तक कंटिन्यू चलता रहेगा. हर ग्राम विस्तार में जो हमको आदिवासी और ग्राम विस्तार में हर एक जने को देना है, हमने 8000 से ज़्यादा कम्बल मंगाया है. अच्छा, कितने सालों से आप इस तरह से ये कार्यक्रम करते आ रहे हैं? ये लगभग हम 2011 से कंटिन्यू ये काम कर रहे हैं, जो ब्लैंकेट या डिस्ट्रीब्यूशन ऑफ टीचिंग एड जो भी गरीब है सामग्री है खाने का है ये सब राशन किट देते रहते हैं. अच्छा, उसी तरह से जिस तरह से आप जी अलग अलग चीज़ों का वितरण कर रहे हैं, कौन से विस्तार में अभी तक आपने घूम लिया है? अभी हमने समझो सूरत जिला के ग्राम में जा रहे हैं, उसके बाद हम 4 तारीख से दिल्ली और बिहार के 4-5 जिला में ये प्रोग्राम करेंगे, जिसके लिए हमारा सामान सब चले गया है, ब्लैंकेट सब. अभी हमारा जाना कल यहाँ पे है. अच्छा, मतलब एक तरह से देखा जाए तो आपकी सेवा सिर्फ गुजरात पूर्ति सीमित नहीं है, गुजरात के बाहर आप कौन से राज्य में अपनी सेवा इस तरह से विस्तारित किए जा रहे हैं? हमारे लगभग 8 से 10 राज्यों में चल रहा है और हम टोटली एनवायरनमेंट के लिए इंडिया के सबसे बड़े NGO भी हैं और हम उसके लिए काफ़ी काम भी किए हैं, वो गुजरात हो, महाराष्ट्र हो, गोवा हो, हर जगह दिल्ली, हम हर जगह ये काम किए हैं. अच्छा, आपका जो मेन फाउंडेशन है वो फाउंडेशन एनवायरनमेंट के साथ ही जुड़ा हुआ है, तो एनवायरनमेंट का काम करते करते समाज सेवा का काम, आपको ये ख्याल कहाँ से आया? ये हम देखो, आप एनवायरनमेंट भी कर रहे हो ना, एनवायरनमेंट की सेवा, तो वो भी एक हर आदमी के लिए स्वच्छ पानी होता है, तो आदमी से जुड़ा कहीं ना कहीं ये जुड़ा ही हुआ है, तो इसके लिए हम आदमी की हर ज़रूरत को पूर्ति कर सकें, वो भी अच्छे ढंग से कर सकें. और हमने आज तक कोई भी पेपर नहीं है न्यूज़पेपर जिसमें हमने प्रेस नोट दिया होगा, किया नहीं है, लेकिन थोड़ी बहुत 5-10 फोटो इसलिए लेना पड़ता है, जो आज हमारा कैलेंडर बनता है उसके अंदर हमको फोटो देना पड़ता है, एनुअल रिपोर्ट बुक है हमारा NGO का उसके लिए देना पड़ता है, बाद बाकी हम कोई भी आज तक भी कोई भी प्रेस में हम देते नहीं प्रेस नोट.
दर्शक मित्रों एक वस्तु तमारो खास ध्यान दौरी दूं कि आज तमने हूँ एवं व्यक्ति साथ मुलाकात करवा जई रही छूं कि जे व्यक्तिए क्यारेय पण सामेथी मीडियानो एप्रोच नथी कर्यो, क्यारेय पण तेमणे एवो प्रयत्न नथी कर्यो कि भाई हूँ मीडियामां सतत चमकतो रहूं, कारण कि तेमनी समाज सेवा कोई एक दिवस बे दिवस पूरती सीमित नथी रहती, परंतु 365 दिवस सुधी तेमनी समाज सेवा चालती ज रहे छे, परंतु मीडियामां क्यांय पण हाईलाइट थवानो तेमने क्यारेय विचार नथी आव्यो अने तेनुं फक्त एक ज कारण छे कि तेओ हमेशा एवुं इच्छे छे कि सेवा करूं, जो एक हाथे करो तो बीजा हाथ ने पण खबर न पड़वी જોઈએ, તો ત્યારે હું ક્યારે પણ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની જે તકલીફ છે તેને લોકો સામે બતાવી અને હું એમાંથી શા માટે પબ્લિસિટી મેળવું, પરંતુ આજે અમે ઘણો બધો તેમને રિક્વેસ્ટ કરી અને રિક્વેસ્ટ બાદ જ તેઓ આજે તેમના આ ઇન્ટરવ્યૂ માટે અને આ કાર્યક્રમમાં અમને જોડવા માટે તેઓ સહભાગી થયા છે, તેઓ તેના માટે એગ્રી થયા છે. આશુતોષ મિશ્રાજી ઓર કુછ કહેના ચાહેંગે આપ, ક્યા ખ્યાલ હૈ ક્યા? નહીં, મેં તો યહી કહેના ચાહુંગા કે કોઈ ભી યદિ આપ કામ કર રહે હો તો ઉસકે અંદર દિખાવા નહીં હોના ચાહીએ. આપ કોઈ ગરીબ को दे रहे हो तो उसका फोटो लेकर के 10 जगह दिखाओगे तो ये काम नहीं होना चाहिए. मैं ये आग्रह निवेदन सबको कर रहा हूँ, जितने भी ये संस्था भावी सेवाभावी संस्था है सबके लिए. लास्ट में कोई एक मैसेज देना चाहेंगे पब्लिक को, और साथ में आप अलग अलग जगह पे जो वितरण कर रहे हैं लोगों का आपको संपर्क करना है या कोई ऐसा एरिया है कि जहाँ सीरियसली लोग ज़रूरतमंद है उन तक अपनी सहाय पहुँचानी है तो लोग आपका संपर्क कैसे कर सकते हैं? ये हमारा ऑलरेडी वेबसाइट के ऊपर भी नंबर है और हर लगभग आदमी को मालूम है हमारा काम, तो आदमी संपर्क करते हैं और जहाँ हमको करना होता है जहाँ ज़रूरत होती है वहाँ हम खुद पहुँच जाते हैं. તો દર્શક મિત્રો આજે આપણે જોડાયા હતા આર્યવ્રત ફાઉન્ડેશનના કરતા હર્તા આશુતોષ મિશ્રાજી સાથે, કે જેઓ તેમની જે સમાજ સેવા છે તે સમાજ સેવા ફક્ત ગુજરાત પૂરતી સીમિત નથી રાખી, પરંતુ દેશના ખૂણે ખૂણે અને નાનામાં નાના માણસને જ્યાં ખરેખર જરૂર છે ત્યાં સુધી તેમની આ સેવા પહોંચે તેવો સતત તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. હાલમાં તેઓ જે પ્રમાણે આ જે વિસ્તાર છે દિંડોલીનું જે આ ગામ છે આ ગામમાં તેઓ ધાબળા વિતરણ કરવા અર્થે જોડાયા હતા, તો ખરેખર દિલથી તેને સલામ છે કે તેઓ હંમેશા આવી રીતે જ સેવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહે છે. કેમેરામેન જિજ્ઞેશ પંડ્યા સાથે મોનિકા પરમાર, એસ9 ન્યૂઝ સુરત.